સુરત ફાયર વિભાગ દ્વારા લોકડાઉનના 21 દિવસમાં કોરોનાના કહેર વચ્ચે 45,000થી વધુ જગ્યાઓ સેનિટાઈઝ કરવામાં આવી હતી, જ્યારે આજે સુરત ધર્મ અર્થ મસ્કતી હોસ્પિટલની જગ્યાને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. કુદરતી આફત રોગચાળો સહિત આગ અને તમામ ઇમરજન્સી સેવા આપતો વિભાગ એટલે ફાયર વિભાગ 21 દિવસના લોકડાઉન દરમિયાન ફાયર વિભાગની કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. છેલ્લા 21 દિવસથી સુરત ફાયર વિભાગ દ્વારા પાણી સાથે હાઇડ્રોક્લોરાઇડ મિક્સ કરી સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સુરત ફાયર વિભાગના 640 જેટલા કર્મચારીઓ દ્વારા મુસીબતના સમયમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા સુરતના અથવા ઝોનમાં 45,000થી વધુ જગ્યાએ સેનિટાઈઝ કરવામાં આવી ચૂકી છે. પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ ફાયર વિભાગ દ્વારા તે વિસ્તારમાં સેનિટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવે છે. સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 50 પર પહોંચી ગયો છે. કઈ રીતના આજે સેનિટાઈઝ કરવામાં આવે, કઈ હોસ્પિટલને કરવામાં આવે છે, આપણો નામ બતાવો. મારું નામ ડીએચ મુખીજાની, ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચ. 6 ટાટા મોબાઈલ છે અમારી પાસે, નાની ફોર વ્હીલર ગાડી છે અને ગલીઓની અંદર મોટી ગાડી ના જઈ શકે એના માટે 6 ટાટા મોબાઈલમાં 1,000 પાણીની લીટરની ટાંકી અને એમાં દવા સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ નાખીને અને સેનિટાઈઝર સિસ્ટમ ચાલુ રાખેલ છે. જે ગલીઓમાં અંદર મોટી ગાડી ના જઈ શકે એટલે આ અમે લોકોએ હોન્ડાના અલગ એક્સ્ટ્રા ફોર્મ મંગાવીને અને ગાડી પર પાછળ માઉન્ટ કરીને અને એ દરેક જે કોટ વિસ્તાર છે અને ગલીઓ નાની નાની સાંકળી છે એ એરિયાને કવર કરવા માટે, તેમજ મસ્કતી હોસ્પિટલ, ડીકેએમ હોસ્પિટલ, સ્મેર હોસ્પિટલ, મિશન હોસ્પિટલ, જેટલી બી મોટી કિરણ હોસ્પિટલ આ બધી અને લોકાત હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ આ બધી બધી મોટી હોસ્પિટલની આજુબાજુ બી સેનિટાઈઝર સિસ્ટમ છટકાવવાનું કામ ચાલુ છે.